છોટાઉદેપુરના જેતપુર પાવી તાલુકાના કલારાણી પાસે આવેલા એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજના ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં મધ્યપ્રદેશ રાજ્યના નાયબ મુખ્યમંત્રી રાજેશભાઈ શુક્લા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, અભયસિંહ તડવી, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ, લોકસભાના કલસ્ટરના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી રમેશ ઉકાની, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ સહિતના કાર્યકર્તાઓ, મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા। સાથે મધ્યપ્રદેશ રાજ્યના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્રભાઈ શુક્લાએ યુવાનોને સંબોધન કર્યું હતું। કો તીસરી વાર પ્રધાનમંત્રી બનાને કે લિયે ભારતીય જનતા પાર્ટીને પૂરી તાકત કે સાથ જમીન પર અપના કામ શરૂ કર દિયા હે। ઇસી કડી પર આજ મેરા યહાં પર પ્રવાસ છોટા ઉદયપુર મેં હુઆ હે, જહાં પર એક બહોત હી યુવાઓ કા એક બડા સંમેલન આયોજિત હુઆ। आदरणीय जाडेजा जी और आदरणीय सांसद जी, जिलाध्यक्ष जी से लेकर सभी विधायक यहाँ पर उपस्थित हैं। और ये एक ऐसा महत्वपूर्ण चुनाव है जिसमें भारत को पिछले 10 वर्षों में मोदी जी के नेतृत्व में जिस तेज़ी के साथ आगे बढ़ाने का काम हुआ है, उसे मुकाम पर तक पहुँचाना जरूरी है। हमारा लक्ष्य है भारत को तीसरी महाशक्ति के रूप में, आर्थिक महाशक्ति के रूप में स्थापित करना, जिससे कि 2047 तक वो एक नंबर एक की अर्थव्यवस्था वाला देश हमारा बन सके। इसके लिए मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए सिर्फ भारतीय जनता पार्टी के लोग ही नहीं, पूरा देश उत्साह से भरा हुआ है, कमर कस के तैयार है, चुनाव का इंतजार कर रहा है। और इसलिए हम सब भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का ये दायित्व तो है कि हम पूरी ताकत के साथ हर बूथ में लोगों से संपर्क करें, मोदी जी के सरकार की योजनाओं के आधार पर जो लोग खुश हैं, प्रसन्न हैं, मोदी जी से प्रभावित हैं, उनसे संपर्क करके, और अब वो समय आ गया है कि मोदी जी को फिर से ताकत दें, ऐसी बातें करेंगे तो निश्चित रूप से अब की बार 400 पार का नारा साकार होगा और एक मजबूत सरकार मोदी जी के नेतृत्व में बनेगी जो भारत को विश्व गुरु के स्थान पर ले जाकर पहुँचाएगी।